केर सोमनाथना तालाला मैंगो मार्केट खाते किसान संघना अध्यक्ष स्थाने इको झोन विरुद्ध सम्मेलन योजायो, जेमा जिला भाजप प्रमुख पीठिया अने सांसद राजेश चुडासमा पण पहोंच्या हता। स्टोरी रिपोर्ट बाय पराग संतानी, गीर सोमनाथ। सुजित्रा, गीर सोमनाथ, जिला प्रमुख भारतीय किसान संघ। આખો મેટિંગનો હેતુ અમારે ગામડાઓના સરપંચશ્રીઓનું સંકલન કરવાનું હતું, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ જે સરપંચો ચૂંટાયેલા હોય, સરપંચો, માજી સરપંચો તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની બેઠક બોલાવવાની અને એની અંદર જે કાંઈ નિર્ણય લેવાના હતા કે ભાઈ આવનારા દિવસોમાં આ જે સરકાર છે એ માત્ર ને માત્ર જો અધિકારીનું કયું કરશે તો આ વિસ્તારના ખેડૂતનું કોણ સાંભળવા વાળું છે, એટલે આના વિશેનું જે આવનારા દિવસોમાં જે રણનીતિ કરવાની છે કે જો ખેડૂતના પક્ષમાં જો નિર્ણય ન આવે તો અમારે આવનારા દિવસોમાં ભૂખ હડતાલથી માંડી અને પેલા ચૂંટણી બહિષ્કાર સુધીના જે કાર્યક્રમો કરવાના હતા એના માટેની આ એક બેઠક યોજવામાં આવી હતી। આ તો જોકે 2011ની અંદર લાગી ગયું હતું અને એમાં પણ આપણે વિરોધ કર્યો હતો, જે 2011માં ભારતીય કિસાન સંઘે વિરોધ કર્યો હતો, પણ 2016ની અંદર આનો જે ઇકોઝોનનો કાયદો છે લગાડવામાં આવ્યો ત્યારે પણ વિરોધ થયો, પણ આપણને એ ખબર નથી કે આને ક્યારે સર્વે થયું, કેવી રીતે સર્વે થયું। એક બાજુ એમ કહેવામાં આવે છે કે રિઝર્વ ફોરેસ્ટની હાઇટથી ફરતો 10 કિલોમીટર કરવામાં આવ્યો, તો રિઝર્વ ફોરેસ્ટ તો ચારું કેર હરખું હોય તો આમાં જે નકશો છે એ વાઘોરવારો છે અને લોકો એમ કહી રહ્યા છે કે જે શાસન છે એ આપણે હબ કહેવાય, જે પાટનગર કહેવાય ફોરેસ્ટનું, તો શાસનને આમાંથી બાકાત કરવામાં આવ્યું છે, આમાં માલણકાને બાકાત કરવામાં આવ્યું છે, તો આમાં કેવી રીતે આ લોકો એવું માને છે કે સિંહોની જે અવર જવર થતી હોય ત્યાં ઇકોઝોન લગાડવામાં આવ્યું તો શાસન શું, ત્યાં સિંહોની અવર જવર નથી, ત્યાં રોજના સિંહો ત્યાં ઘર કહેવાય છે સિંહોનું, ઈ જ પાટનગરને આ લોકોએ ઇકોઝોનમાંથી કાઢી નાખ્યું, એટલે લોકોની મુખેથી એવી ચર્ચા થઈ રહી છે કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે, એટલે એની જાગૃતતા માટે સરપંચોને પ્રજાએ કીધું છે કે તમે ભેગા થઈને સંકલન કરી અને સરકારની અંદર રજૂઆત કરો કે આ ખેડૂતોને જે કાંઈ તમે પીસવા માંગી રહ્યા છો કે એને એને સહકાર દે અને તમે આગળ લઈ આવવા માંગો છો। અત્યાર સુધીમાં જાણ નહોતી કરી પણ હવે સરપંચો દ્વારા જાણ કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ભાજપના જિલ્લા પ્રમુખ અને ગીર સોમનાથના અને જૂનાગઢના જિલ્લા પ્રમુખશ્રીએ સરકારમાં રજૂઆત ખેડૂતો વતી કરી છે કે ભાઈ ઇકોઝોન છે એ નાબૂદ થવો જોઈએ, અને અહીંના ધારાસભ્યશ્રીએ પણ જે તે વખતે કીધેલું, પણ આ વખતે હવે કોઈ ખેડૂતને જે અટાણે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કોઈનો સહકાર કેમ નથી મળી રહ્યો એ પણ એક જોવાનો વિષય છે। ભાઈ આ તો પ્રજા છે, આ પ્રજા છે એ તમને કહો સૈણાના ઝાડ ઉપરે ચડાવે અને આંબાના ઝાડ ઉપરે ચડાવે, આ જો પ્રજાની જેને ચિંતા હશે જ્યારે ચૂંટણી આવે ત્યારે જગતના તાતને છે એને સૈણાના ઝાડ ઉપર ચડાવવામાં આવી રહ્યા છે, એવી જ રીતે જગતનો તાત પણ હવે સમજી ગયો છે કે કાલે જે તમે સાંભળ્યું હોય તો કહેવામાં આવ્યું હતું કે જે લોકો આપણી જાનમાં આવશે આપણે એની જાનમાં જવાનું છે, એટલે હવે આ તો પ્રજા છે ક્યારે શું કરે। 1987ની અંદર ભાજપનું અસ્તિત્વ નહોતું ને લાઇટના આંદોલને ખેડૂતોએ એને ભાજપનું એક સ્ટેન્ડ બનાવી દીધું, તો આ તો ખેડૂત છે, જગતનો તાત કહેવાય ક્યારે પાપ બને એનું નક્કી ન રહે, એટલે આ તો પ્રજા છે, પ્રજા ક્યાં દિશામાં જાય એ પ્રજાએ જોવાનું। આગામી રણનીતિ અમારી જે સરપંચો સાથે બેઠકની અંદર ગામની અંદર બેનરો મારવા કે ભાઈ ઇકોઝોનની જરૂરિયાત ન હોય, ઇકોઝોનથી નુકસાની ન થતી હોય તો ઇકોઝોનની શા માટે જરૂરિયાત અને એ જરૂરિયાત શા માટે પડી, અત્યાર સુધીમાં ક્યાંય આવો રેકોર્ડ હોય તપાસવો જોઈએ કે ભાઈ ખેડૂતો દ્વારા જંગલી જાનવરોને ક્યાંય મારવણ કરવા, પર્યાવરણને ક્યાંય ખેડૂતો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે, આવું જો કાંઈ ન થયું હોય તો શા માટે ઇકોઝોન ખેડૂતોને જ ભોગ લેવામાં આવ્યો। સુધીર ચોપડભાઈ ઝાલા, જો ઇકોઝોન તો ઉપયોગી હોય જ, કોઈ પર્યાવરણને કે વન્ય પ્રાણીને ક્યારેય આપણે નકારી ના શકાય, એનો આપકે આવકાર જ હોય, પણ આ વન્ય પ્રાણી અને પર્યાવરણ એ ખેડૂતોના હિસાબે જ બચ્યા છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ। બીજી વસ્તુ એ છે કે પર્યાવરણનો ઠેકો ફક્ત ખેડૂતોએ લેવાનો, આ વન વિભાગ સરકાર પોતાના જંગલોમાં તો બે બાવળના ઠૂઠા સિવાય બીજું કંઈ અત્યારે છે જ નહીં, અને વન્ય પ્રાણી છે એ ખેડૂતના ખેતરમાં ને ગામમાં છે, તો અત્યારે પણ ઓલરેડી ખેડૂતો જ બચાવી રહ્યા છો, તો ખેડૂતોને ડનવા માટે આ ઇકો સેન્સિટિવ ઝોન શા માટે, અને આમાં કંઈક અલગ ગંધ પણ આવી રહી છે, કારણ કે મોટા માથાઓ, કોર્પોરેટ ગ્રુપો, મલ્ટીનેશનલ કંપનીઓ એને ફાયદા કરાવી અને સરકારના મળતિયાઓ એને જે ઠીક લાગ્યું એ ગામ કાઢી નાખ્યા છે, એના એરિયા કાઢી નાખ્યા છે, એને ખાણ ખનીજ કાઢી નાખ્યા છે, ગિરનારની બાજુમાં જંગલનું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એક બાજુ પોતાના પ્રાઇવેટો જંગલો બનાવી રહ્યા છે, ફોરેનરો આકર્ષાય એવા મોટા પ્રોજેક્ટો કરી રહ્યા છે, અને નાના ખેડૂતો 5 વીઘાનો ખેડૂત એના ખેતર ઉપર કઢી ખીચડીનો ધંધો ન કરી શકે એવા કાળા કાયદા સરકાર લઈ આવી રહી છે, એનો વિરોધ છે।
એટલે કોઈ એવું ના સમજવું કે ખેડૂત પર્યાવરણ વિરોધી છે. જો ખેડૂતોને કોઈ તકલીફ જ નથી પડવાની તો તમારે ગેઝેટની અંદર મુખ્ય મુદ્દાઓ તમે જે મૂક્યા છે એમાં શા માટે ખેડૂતોએ તમારી પરમિશન લેવાની? સરકારના ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે જ, જેમાં TDO, મામલતદાર, કલેક્ટર બધાની મંજૂરીથી ઓલરેડી બધું ચાલી રહ્યું છે. સરકારને પોતાના રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપર જ વિશ્વાસ નથી ત્યારે એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન નાખી છે. તમારે નાની નાની બાબતોમાં ખેડૂતોની શા માટે એમાં રાખવું જોઈએ? તમારે એક જ મુદ્દો એમાં મૂકવો જોઈએ મુખ્ય મુદ્દાની અંદર કે ખેડૂતોએ ખેતી કરવા માટે થઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ક્યાંય પણ કોઈ પણ મંજૂરી લેવાની થતી જ નથી એ તમારે ઉમેરવાનું હતું. એની બદલે ખોટા પુઠ્ઠા ભરાવીને અત્યારે તમે મુખ્ય મુદ્દાની અંદર લોકોને હાથ બાંધી લો છો અને પછી અન્ય મુદ્દાની અંદર કહેવો છે કે આ તમે કરી શકશો, આ કરી શકશો, આ કરી શકશો, પણ મંજૂરી લીધા બાદ હવે અત્યારે તમને ચપટી ધૂળ પણ જે ડિપાર્ટમેન્ટ લેવા નથી દેતું, ધારાસભ્ય સંસદસભ્ય સરકારનું કોઈ માની નથી રહ્યું, રાતે રસ્તાઓ જે કાયદેસરના રાજમાર્ગ હતા એ બંધ કરી દીધા, વિસાવદરની અંદર મુખ્યમંત્રી કેશુભાઈ હતા તો એ કનકાઈ ન ખોલાવી શક્યા, તો સામાન્ય ખેડૂતો શું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સામે લડશે? આગામી રણનીતિમાં હવે રોડ ઉપર આવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે સરકાર ખેડૂતોના મુદ્દાઓ કાઢવાની બદલે ખેડૂત સામે સખ્તાઈથી અને આંદોલન તોડવાના જે પ્રયત્નો કરી રહ્યું છે, ગીર સોમનાથ જિલ્લા ભાજપ અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને સરપંચોને એન કેન પ્રકારે દબાવી અને ગાંધીનગર લઈ જાય છે, ખેડૂતોના આંદોલનો ના થાય અને જે લોકો સપોર્ટ કરે છે એને ત્રાસવાદીઓની જેમ અલગ રીતે ટ્રીટ કરીને અહીંયા ન જવું આ બીજી રાજકીય પાર્ટીનું છે. ભાઈ અમને ખેડૂતોને તો ગમે એ સપોર્ટ આપશે, એ પાર્ટીમાં જાશું, અમને બધા લોકો અહીં આવશે તો અમે બધા લોકોને આવકારવા માટે જ આજે સત્તા પક્ષના લોકો પણ અમારી સાથે જ છે, પણ સરકાર એને દબાવી રહી છે. રાજકીય લોકો સહયોગ ના આપે તો એને ખબર જ છે કે જેમ આપણા પાણીના કનેક્શન કપાઈ જાય એમ એનું રાજકારણ પણ સાફ જ થઈ જાય. એટલે રાજકીય લોકોની ક્યારેય કોઈએ ચિંતા કરવાની, પ્રજા અહીં જ છે અને 200 ગામના લોકોનો જો ઝાડુ ફરશે ને તો રાજકીય લોકો તો ઠીક છે, સરકાર બી સાફ થઈ જશે. રહી વાત ઇકો ઝોનની, એકો છનું ગામ છે, એકો છનું છનું ગામની સાથે જવું પડતું. ઇકો ઝોનની આજે અમે એકો બે જિલ્લાના, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, ધારાસભ્યો, સાંસદ બોલાવ્યા છે. અમે એને પણ રજૂઆત કરવાના છીએ કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, તમે સરકાર સુધી અમારો ખેડૂતોનો અવાજ પહોંચાડો અને આઇકો સેન્સિટિવનો કાયદો અમારે જોતો નથી. રહી વાત કે અમે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર જ્યારે અન્યાય થયા હોય ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે સાહેબ અમે લડ્યા છે. આજે અમારો જગતનો તાત ખેડૂતનો દીકરો ગીર સિંહ ગીરની બોર્ડર ઉપર બેઠો છે, આને જરૂર પડી છે ત્યારે હું તમામ 18 વર્ણના ખેડૂતોને કહેવા માંગુ છું કે અમારા ખેડૂતને તમારી જરૂર છે, એની સાથે રહેજો અને આ કાયદો કેમ રદ થાય એમાં અમને ઉપયોગી થાય. એમાં ફોરેસ્ટ વિભાગની મોટી ભૂલ છે. દાખલા તરીકે આપણા ગીરના બે વિસ્તાર, એક છેડે તાલાળા, એક છેડે વિશાળ. તાલાળા તમારે આ સાઈડ છે તો ઘણી જગ્યાએ એને ક્રોસ કર્યું છે, વિસાવદર છે તો અમારે 9.5 કિલોમીટર સુધી લીધું. હવે એમાં અમારે ત્યાં ઓલરેડી ઇકોની કોઈ એવી, અમારે આજે આજની તારીખમાં 29 ગામમાં એક ભયડીઓ નથી આવતો, કે ક્યાંય ખનીજ નથી, ક્યાંય બેલા નીકળતા નથી, ક્યાંય રેતી નીકળતી, ક્યાંય રિસોર્ટ નથી, ક્યાંય રેસ્ટોરન્ટ પણ નથી થાય. અમારા તમે છનું ગામડાઓમાં દિવસે નીકળો તમને ગાંઠિયા ખાવા ન મળે, ભૂખ્યા રહેવું પડે. આવા વિસ્તારમાં તમે ઇકો શું જરૂર પડી એમ? અને આ સિંહ છે, સિંહ જંગલનો રાજા છે, અમારો ખેડૂતનો મિત્ર છે, અને ઇકો આવવાથી સિંહને કોઈ ફાયદો નથી, નુકસાન મારા ખેડૂતને જવાનું છે સાહેબ. આ અમે કહેવા માંગીએ, આજે તમે અહીંથી કનકાઈ જાઓ, કનકાઈ અમે આપણું ગીચ સેન્ટ્રલ જંગલનું ગણાય, એક પણ તમને હાવજિયા ન મળે જંગલની વચ્ચે. સિંહો બધા ગીર બોર્ડર ને રેવન્યુમાં આવી ગયા સાહેબ. પાલીતાણા જાઓ, મહુવા જાઓ, જેતપુર જાઓ, અરે ચોટીલા સુધી સિંહ પૂગ્યા. એટલે હું એમ કહેવા માંગુ, તમે સિંહ માટે જો ઇકો લાવતા હો તો તમે ક્યાં ચોટીલા ઇકો જાહેર કરશો? તમે આખા ભાવનગર જિલ્લામાં જેસરથી લઈને મહુવા સુધી ઇકો જાહેર કરશો? આ તો ઇકોના નામે ખેડૂતોને હેરાન કરવાની વાત છે, એનો અમે વિરોધ કરીએ. કે શાસન છે એ જંગલની વચ્ચે છેડા ઉપર, બધી સાઈડ આપણે જોઈ છીએ કે રેવન્યુ યા નથી જંગલની વચ્ચે. હવે એને બાકાત રાખ્યું એટલે આમાં મોટા માથાઓને છાવરવાની વાત છે. અને જગતનો તાત ગરીબ ખેડૂત છે એને કેમ નુકસાન થાય, આવું ફોરેસ્ટ વિભાગ વિચારે છે. આગામી રણનીતિ અહીંયાથી જ અમે અત્યારે નક્કી કરવાના છીએ કે આગામી સમયમાં એક મહાસંમેલન બોલાવું છું અને અહીંયા જે અમારે ઓનલાઈન જે અરજીઓ કરવાની છે એના માટે ટીમ બેસાડી છે. ગામે ગામ
विभाग सुधी ऑनलाइन अरजी अमारी पोते एनी पर अमे प्लानिंग कर्यो छे ने ज्यां सुधी इको रद्द नहीं थाय त्यां सुधी अमारी लड़त चालू रहेशे। 2016 માં સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ 2017 માં દરખાસ્ત મોકલવામાં આવી હતી, બાદ સુપ્રીમ કોર્ટમાં એક અપીલના આધારે પીઆઈએલના આધારે સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય કરેલો કે 0 થી લઈને 10 કિલોમીટર સુધી ઇકો સેન્સિટિવ ઝોન રાખવું। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સરકારને એવું આહવાન કર્યું, અનેક દલીલોમાં થયું, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સરકારને એવું કીધું કે ફરી પાછી તમે ઇકો સેન્સિટિવ ઝોનની દરખાસ્ત મોકલાવો અને ત્યારબાદ ફરી પાછું એમની હદ મર્યાદાઓ નક્કી થાય એના આધારે સુપ્રીમ કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલ 1 મહિના દિવસ પહેલા, અને એના આધારે બંને જિલ્લાના જે વન વિભાગને અસર કરતા ગામો ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાનો એવા ગામોના લોકોમાં ખૂબ વિરોધનું વાતાવરણ અને વિરોધનો વંટોળ કે આવનારા સમયમાં આ કાયદો જો લાગુ પડશે તો આ વિસ્તારના ખેડૂતો અને આ વિસ્તારની પ્રજાને ખૂબ મોટું નુકસાન થશે એના ભાગરૂપે આજે માર્કેટિંગ યાર્ડ તાલાળા ખાતે સરપંચથી લઈને સાંસદ સુધીના પ્રતિનિધિઓ આવનારા સમયમાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સરકારનું સ્પષ્ટીકરણ માંગે છે કે સરકાર કાં તો ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરે, કાં તો કાયદામાં જે નોટિફિકેશન છે એ અહીંયાની ગુજરાતી ભાષામાં કરે, અથવા સરકાર એનું સ્પષ્ટીકરણ કરે કે શું શું આ ઇકો સેન્સિટિવ ઝોનના માધ્યમથી લાગવાનું છે, ખેડૂતોને શું નિયમો લાગુ પડશે એ સ્પષ્ટીકરણ કરે। એના માટે આજે સૌ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એટલે સરપંચથી લઈને સંસદ સુધીના પ્રતિનિધિઓ ભેગા થયા। સાહેબ, આપણે કંઈ ખાસ કરીને જ્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મને ત્રીજી વખત મોકો મળ્યો છે, અગાઉ પણ 2016 પણ જ્યારે આ કાયદો બન્યો હતો ત્યારે જે નિયમો હતા એ નિયમોનો અમુક વિરોધ અમે ત્યારે પણ નોંધાવ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી અને ત્યારબાદ ફરી પાછું નોટિફિકેશન આવ્યું। હંમેશા જ્યારે નોટિફિકેશન 60 દિવસનું છે તો 60 દિવસમાં જે કોઈ પણ વાંધાઓ હોય એ વાંધાઓ આપણે ઓનલાઈન જે કંઈ પણ સબમિટ કરવાના વાંધા સૂચન જે કંઈ પણ હોય એ રજૂ કરી અને આપણે કરવાના થતા હોય, નાગરિક તરીકે ઓનલાઈન પણ હું કરીશ અને એમપી તરીકે બંને સરકારોને પણ હું મારું ધ્યાન દઉં। આપે પણ પ્રતિનિધિ તરીકે આપનો ઉપયોગ કરો નહીં, ખાસ કરીને જ્યારે હું ચોક્કસપણે કહું કે અહીંયાના વિસ્તારના લોકો જે વન વિભાગની કાયદાકીય રીતે જે જીઆરના અર્થઘટન કરી અને એમને જે વીજળી મેળવવામાં પાવર મેળવવામાં મુશ્કેલીઓ થાય, પાણી લઈ જવામાં મુશ્કેલીઓ થાય, એમના ખેતરે જવા માટે પ્રોબ્લેમ થતા હોય, એના આધારે લોકોમાં ખૂબ મોટો એક રોષ છે। પણ જ્યારે મેં કીધું એમ કે સુપ્રીમ કોર્ટ આ દેશની ઉચ્ચ ન્યાયાલય, એમના માર્ગદર્શન જ્યારે એવું થશે કે કદાચ ચાલો ઇકો સેન્સિટિવ ઝોન લગાવવો પડે તો એના જે નિયમો છે એ કેટલા હળવારે ખેડૂતને કોઈ મુશ્કેલી ન થાય, અહીંયા જે વ્યવસ્થાઓ છે એને ડિસ્ટર્બ ન થાય, એવી રીતે જે ખેડૂતોના સૂચનો હશે એમને સાથે રાખી અને અહીંયાના પ્રતિનિધિઓને સાથે રાખી અને સરકારમાં અમે યોગ્ય ધ્યાન દઈશું।